નમસ્કાર દર્શક મિત્રો, ઝુલમુખી આવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરીજનોને પીવાનું ગંદુ પાણી તથા અપૂરતું પાણી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમ છતાં તંત્રની આ અંગે ઉદાસીનતા જોવા મળી રહી છે. ત્યારે શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા કરિશ્મા પાર્ક, ગુલિસ્તાન બંગલો, તુહરા પાર્ક, મદીના પાર્ક, નૂરજહાં પાર્ક, કિસ્મત ચાર રસ્તા, રોશનનગર, સરફરાજ પાર્ક અને સમગ્ર તાંદલજા ગામમાં છેલ્લા બે મહિનાથી ઠેર ઠેર ગંદકી, ગટરો ઉભરાવવા તથા ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ અસફાક મલેકની આગેવાનીમાં એક મોરચો કાઢી વહીવટી વોર્ડ નંબર 11ની કચેરીએ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ સમસ્યાઓનો નિકાલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. વડોદરા શહેરમાં તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ગંદા પાણી અને ગટરના પ્રશ્નો છે. આ ગટરના પ્રશ્નોને કારણે સમગ્ર વિસ્તારની અંદર રોગચાળાનો ભય ફેલાયેલો છે. આજે છેલ્લા 15 દિવસ ઉપરાંતના સમયથી વારંવાર રજૂઆતો કરીએ છીએ, છતાં કોઈ પણ ખોસ કામગીરી થતી નથી. કરિશ્મા પાર્ક સોસાયટીમાં જોવામાં આવે તો ઘરે ઘર ગટરના પાણી ઉભરાય છે. લોકોના ઘરોમાં પાણી ગટરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા 1 મહિના ઉપરાંતના સમયથી સમગ્ર તાંદલજાની તમામ સોસાયટીના રહીશો ગંદા પાણી અને ગટરના પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. એ બાબતે ઘણી બધી કમ્પ્લેનો કરી નાગરિકોએ, ઘણી બધી કમ્પ્લેનો કર્યા બાદ રજૂઆતો કરી છે, લેખિતમાં ફરિયાદો કરી છે, અધિકારીઓને મળ્યા છે, રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી એ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું નથી. ઘરે ઘર ગંદા પાણી આવે છે, ગટરના ઘરે ઘર ગટરો ઉભરાય છે. એ બાબતે રજૂઆત કરવા જઈએ છીએ તો બહાના કાઢવામાં આવે છે કે આજે આવી જશે, કાલે આવી જશે, જેથી આજે તાંદલજા વિસ્તારના આગેવાનો અહીંયા આવ્યા છે અને વિસ્તારમાં જે પ્રશ્નો ઊભા થયા છે ગટર અને પાણીના પ્રશ્નો, એનું સમાધાન વહેલામાં વહેલી તકે કરવામાં આવે એ રજૂઆત કરવા આવ્યા છે. જો અમારી રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખૂબ જ જલદ આંદોલન કરવામાં આવશે.